નમસ્કાર, 33 જિલ્લા 99 ખબરો સાથે હું છું નુપુર દાણી. સૌથી પહેલા વાત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા આજે સ્નેહ મિલનનું આયોજન કરાયું છે. આ સ્નેહ મિલન સમારોહમાં ગુજરાતમાં ઓબીસીની અંદર આવતી જ્ઞાતિઓને તેમની વસ્તીના આધારે અનામતનો લાભ આપવાની માંગણી કરાશે. આ સંમેલનમાં 2 કલાક મોટરસાયકલ પર સરઘસ કાઢવામાં આવશે. આગમન બાદ ભાષણ હશે, જેમાં અનામત ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવશે. ભાજપની જાહેરાતને લઈને અહેમદ પટેલે ભાજપ ઉપર પ્રહાર કર્યો છે. ટ્વીટ દ્વારા અહેમદ પટેલે જણાવ્યું છે કે જીડીપીનું પતન થતાં પણ ભાજપ જાહેરાત આપવામાં નંબર વન કેવી રીતે? ભાજપ પાર્ટી જાહેરાતમાં કોર્પોરેટ કંપનીઓથી પણ આગળ નીકળી ગઈ છે. હાલમાં જ ભાજપની 22,000 જાહેરાત ઓનએર થઈ છે, તો ભાજપ બાદ બીજા ક્રમે નેટફ્લિક્સની સૌથી વધુ જાહેરાતો છે. ત્યારે ટ્વીટથી પ્રહાર કરતા અહેમદ પટેલે ઇશારો કર્યો છે કે ભાજપ જાહેરાત આપવામાં નંબર વન કેવી રીતે બની ગઈ છે. જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે જિલ્લા કલેક્ટરે પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામું બહાર પાડતા હવે જસદણમાં 4 થી વધુ લોકોએ સાથે એકઠા થઈ શકાશે નહીં, તો આ સાથે જ મંજૂરી વિના સભા કે સરઘસ પણ કાઢી શકાશે નહીં. જાહેરનામામાં જણાવ્યું છે કે ઉમેદવારી પત્ર ભરતી વખતે 5 લોકો જ રહી શકશે, સાથે જ તમામ ઉમેદવારે વાહનોની વિગતો રજીસ્ટર કરાવવાની રહેશે, તો ઉમેદવારોને પરવાનેદાર હથિયારો પોલીસમાં જમા કરાવવા આદેશ કરાયો છે. આ ઉપરાંત હવે કોઈપણ ઉમેદવાર ચૂંટણીને લગતા ચોપાનિયા પણ પ્રસિદ્ધ કરી શકશે નહીં. ગાંધીનગરમાં રાજ્યની ટેક્સટાઇલ પોલિસીની બેઠક યોજાશે, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન છે. આ બેઠકમાં ટેક્સટાઇલ પોલિસીની સમીક્ષા કરવામાં આવશે. પાટીદાર નેતા હાર્દિક પટેલનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે, જેમાં હાર્દિક પટેલ રસોડામાં વડાપાઉં બનાવતો જોઈ શકાય છે. હાર્દિકનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જાન્યુઆરીમાં પાટનગરમાં ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ યોજાવાની છે, ત્યારે એની અત્યારથી જ પૂરજોશમાં તૈયારી શરૂ થઈ ગઈ છે. વિદેશી મહેમાનોને દારૂ મળી રહે તે માટે 19 સ્ટાર હોટેલ અને રિસોર્ટ વિદેશી દારૂ માટે લાયસન્સ મેળવવા અરજી કરી છે, ત્યારે ટુરિઝમ વિભાગના હાઈપાવર કમિટીએ તો લીલી ઝંડી પણ આપી દીધી છે. પ્રવાસનના નામે આ હોટેલ રિસોર્ટમાં દારૂના પરવાના અપાય છે. વર્ષ 2014માં અમદાવાદમાં 5 હોટેલ દારૂના પરવાના ધરાવતી હતી, જ્યારે આજે તેની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. જો 19 સ્ટાર હોટેલ અને રિસોર્ટને પરવાનો આપવામાં આવશે, તો તેની સંખ્યા 77 થઈ જશે. હાલમાં 59 હોટેલ દારૂનો પરવાનો ધરાવે છે. અમદાવાદની પ્રાઇડ હોટેલ, એવલોન રેડિસન, ક્લાઉડ હોટેલ, ગ્રાન્ડ 7 ક્લબ, ક્રાઉન પ્લાઝા, હોટેલ ફોર્ચ્યુન, લેન્ડમાર્ક, ધ ફર્ન, હયાત રેજન્સી અને હોટેલ સિલ્વર ક્લાઉડ સહિતની હોટલોએ દારૂના પરવાના માંગ્યા છે. તો સાણંદની સ્ટોકહેમ, ગાંધીનગરની અખિલ પેલેસ હોટેલ, સાપુતારાની હોટલ, શિલ્પી હિલ રિસોર્ટ અને આકાર હોટેલે પરવાનાની મંજૂરી માંગી છે. સાધુબેટ પરની વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાને નિહાળવા માટે રોજે રોજ હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે, ત્યારે હવે ઇનર ટ્રસ્ટ દ્વારા એક નવી ટિકિટ બહાર પડાઈ છે. 1,000 રૂપિયાની એક્સપ્રેસ ટિકિટ રાખવામાં આવી છે. ₹1,000ની એક્સપ્રેસ ટિકિટથી લાઇનમાં કતારમાં ઉભા રહ્યા વિના સીધો પ્રવેશ મળશે. એક્સપ્રેસ ટિકિટ કોઈપણ સહેલાણી બુકિંગ સેન્ટર પરથી લઈ શકે છે અથવા ઓનલાઇન ટિકિટ પણ બુકિંગ કરાવી શકે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનું આકર્ષણ વધારવા માટે સરકાર વાઘા બોર્ડરની જેમ કેવડિયા ખાતે પરેડનું આયોજન કરવાની છે. સરકાર SRPના ખડતલ 30 જવાનોની ટુકડી બનાવવાની છે, જે ટુકડીઓ પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પરેડ કરશે. કેવડિયામાં સરદારની વિશાળ પ્રતિમાને જોવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ આવી રહ્યા હતા અને તેમની સુરક્ષા પણ જરૂરી છે, ત્યારે હાલ જે બાઉન્સરો સુરક્ષા કરે છે તેમની અનેક ફરિયાદો ઉઠી રહી છે, જેથી સરકાર દ્વારા એક SRPનું 30 જવાનોનું સુરક્ષા ગ્રુપ તૈયાર કરવા માટે ગૃહ વિભાગને સૂચના મળી છે. નર્મદાના કેવડિયામાં આગામી 20, 21 અને 22 ડિસેમ્બરે DG કોન્ફરન્સ યોજાશે, જેને લઈને 3 દિવસ સ્ટેચ્યુ દર્શન બંધ રહેશે. પ્રધાનમંત્રી 21 ડિસેમ્બરે રાત્રિ રોકાણ કરશે, ત્યારે 3 દિવસ માટે ઓનલાઇન બુકિંગ બંધ કરાયું છે.
એસટી બસની જેમ હવે ટ્રેનમાં પણ નાના બાળકો અડધી ટિકિટમાં મુસાફરી કરી શકશે. અત્યાર સુધી નાના બાળકોની આખી ટિકિટ લેવામાં આવતી હતી, પરંતુ મુસાફરોના હિતને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે આ નિર્ણય લીધો છે. ઓનલાઈન ટિકિટ રિઝર્વેશન કે કાઉન્ટરથી ટિકિટ લીધી હશે તો પણ બાળકની ટિકિટનું અડધું ભાડું લેવામાં આવશે. નાના બાળકોને સીટ વિના અથવા તો રિઝર્વ ટિકિટ લીધી હોય તો તેના કુટુંબ વાલી સાથે લિંક કરવામાં આવશે. અગાઉ 5-12 વર્ષના નાના બાળકોને સીટ વિના અને બર્થ પૂરા ભાડાથી બુકિંગની પરમિશન હતી, જોકે હવે તે નિયમ મુજબ બાળકનું અડધું ભાડું આપીને સીટ વિના કે બર્થનો વિકલ્પ પસંદ કરીને બુકિંગ કરી શકાશે. રાજકોટ શહેરમાં અવારનવાર પાણી કાપ મૂકવામાં આવે છે, ત્યારે આજે ફરીથી પાણી કાપ રહેશે. શહેરના મવડી, વિનોદનગર, દૂધસાગર, કુઠારિયા સહિતના વિસ્તારમાં પાણી કાપ મૂકવામાં આવ્યો છે. રાજકોટ શહેરના 7 વોર્ડ 1, 2, 8, 9, 10, 11 અને 13માં પાણી કાપ મૂકવામાં આવ્યો છે. પાણી કાપના કારણે રાજકોટના 2 લાખ લોકોને અસર થશે, તો રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટમાં કામગીરીના પગલે મહાનગરપાલિકાએ પાણી કાપ મૂકવાનો નિર્ણય લીધો છે. જસદણ પેટા ચૂંટણી મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપને સ્પષ્ટ બહુમતી સાથે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તો આ સાથે જ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું કે જસદણમાં કોંગ્રેસને કોઈ ઉમેદવાર મળતો નથી. રાજકોટમાં જસદણ વિધાનસભા પેટા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે પેટા ચૂંટણીની તૈયારીઓ માટે કોંગ્રેસની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ બેઠકમાં અમિત ચાવડા સહિતના નેતાએ હાજરી આપી હતી. જીતીશું જસદણના નારા સાથે બેઠકમાં જવાબદારીઓની વહેંચણી કરવામાં આવી. 32 ધારાસભ્યો, 3 પૂર્વ સાંસદો તેમજ પ્રદેશના હોદ્દેદારોને જસદણ વિધાનસભા બેઠક ઉપર જવાબદારી સોંપવામાં આવી. જસદણ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે કવાયત શરૂ કરી છે, ત્યારે ઉમેદવારોના નામને લઈને ભોળાભાઈ ગોહિલે નિવેદન આપ્યું છે કે જસદણ પેટા ચૂંટણીમાં 8 લોકોએ દાવેદારી નોંધાવી છે અને પાર્ટી જે પણ ઉમેદવારનું નામ જાહેર કરશે તે તમામ માટે શિરોમાન્ય રહેશે. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયરની વરણીને મામલે હાઈકોર્ટમાં સુનાવણી સોમવારે થશે. જજ સોનિયાબેન ગોકાણીએ ફરિયાદીના વકીલને જણાવ્યું છે કે અરજીમાં વાપરવામાં આવેલો રિકોલ શબ્દ કાઢી અને ક્લેરિફિકેશન શબ્દ ઉમેરો અને ફરીથી અરજી ફાઇલ કરો. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની આગેવાનીમાં 26 નવેમ્બરે ગુજરાત કોંગ્રેસના જમ્બો માળખાની પ્રથમ બેઠક. આ બેઠકમાં પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાને સહિતના નેતાઓ હાજરી આપશે. બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને હોદ્દેદારોની જવાબદારી સોંપાશે, જેમાં લોકસભા દીઠ મહામંત્રી, ઉપપ્રમુખ અને વિધાનસભા પ્રમાણે મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવશે. પછાત વર્ગ આયોગ સમક્ષ હાર્દિક પટેલે કરેલી રજૂઆતનું વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સમર્થન કર્યું છે. જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે જો કોઈ જ્ઞાતિની માંગ હોય તો પછાત વર્ગ આયોગે તેનો સર્વે જરૂર કરવો જોઈએ. પાટીદારો બાદ અનામતને લઈને હવે કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર પણ મેદાને ઉતરશે. થોડા જ દિવસમાં કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર ઓબીસી આયોગમાં જશે, જ્યાં ડ્રાફ્ટ રજૂ કરીને ઓબીસી માફતી જ્ઞાતિનો સર્વે કરવા માંગ કરશે. કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર હવે પ્રચાર માટે રાજસ્થાન જશે. રાજસ્થાનમાં અલ્પેશ ઠાકોર 8-9 બેઠક ઉપર કોંગ્રેસનો પ્રચાર કરશે. આ માટે અલ્પેશ ઠાકોરનો 15થી વધુ પ્રચાર સભાઓ માટે કાર્યક્રમ નક્કી કરી દેવાયો છે. પાસવારા આંદોલનને જીવંત રાખવા નવી રણનીતિ બનાવવામાં આવશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઝોન મીટિંગ કરાશે. હાર્દિક રાજ્યના કોઈ એક જિલ્લામાં પદયાત્રા કરશે. હાર્દિક અને તેની ટીમ મહિલા સંમેલન પણ કરશે. આ ઉપરાંત પાસના નેતાઓ ખોડલધામ, ઉમિયાધામ, ઊંઝા અને સિદ્ધસર, સરદારધામ અને સમસ્ત પાટીદાર સમાજ જેવી વડી સંસ્થાઓના આગેવાનો સાથે પણ અનામતને લઈને બેઠક કરશે. 2019ની લોકસભા ચૂંટણી નજીક આવતા જ ગુજરાતમાં સંઘની સક્રિયતા વધી ગઈ છે. 9 ડિસેમ્બરે અમદાવાદમાં વિરાટ ધર્મસભા થવાની છે, ત્યારે અમદાવાદમાં વોર્ડ પ્રમાણે સંઘે સમગ્ર બેઠકનો દોર શરૂ કર્યો છે. સુરતના મહુવામાં શુગર ફેક્ટરીમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ સભા શરૂ થતાની સાથે જ તોફાની બની ગઈ હતી. મહુવાના ધારાસભ્ય મોહિન દોઢિયા સભાસદો સાથે દાદાગીરી કરતા સભામાં હોબાળો થયો.
પ્રમુખ અને ધારાસભ્ય પૂર્વ પ્રમુખ મોહનસિંહભાઈ પર સભામાં હુલ્લડ કરાયાનો આક્ષેપ કરાયો હતો. સામાન્ય સભામાં હોબાળો થતાં પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. સામાન્ય સભા તોફાની બનતા સભાના એજન્ડાના કામો પૂર્ણ કર્યા વિના સભાને સમેટી લેવામાં આવી. રાજ બબ્બરે પ્રધાનમંત્રીના માતાની ઉંમરની સરખામણી કરતા નિવેદન ઉપર મુખ્યમંત્રીએ વિજય રૂપાણીએ વળતો જવાબ આપ્યો છે. તેઓએ રાજ બબ્બરના નિવેદનની આલોચના કરતા જણાવ્યું છે કે આ મામલે રાજ બબ્બરે પ્રધાનમંત્રીની માફી માંગવી જોઈએ. કોંગ્રેસ નેતા રાજ બબ્બરે વડાપ્રધાનના માતા પર કરેલી ટિપ્પણી અંગે વડાપ્રધાન મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ સમગ્ર બાબતની ટીકા કરી અને કહ્યું કે રાજનીતિમાં જે લોકો ક્યાંય સંકળાયેલા ન હોય તેમના વિશે બોલવાની જરૂર નથી. એક તરફ રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે, પરંતુ શરૂઆતથી જ બજારમાં ધોરણ 6-8ના પાઠ્યપુસ્તકો ન મળતા હોવાની ફરિયાદ ઉઠી છે, જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે ખાતરી આપી છે કે દરેક જગ્યાએ પાઠ્યપુસ્તકો સમયસર પહોંચી ગયા છે અને જો દિવાળીના કારણે મોડું થયું હશે તો આગામી 1-2 દિવસમાં પાઠ્યપુસ્તકો પહોંચી જશે. રાજ્યમાં પાઠ્યપુસ્તકની અછત નહીં હોવાના શિક્ષણમંત્રીના નિવેદન ઉપર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ વળતા પ્રહાર કર્યા. મનીષ દોશીએ જણાવ્યું કે પાઠ્યપુસ્તક મંડળ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેનો ભોગ વિદ્યાર્થી અને વાલીઓ બની રહ્યા છે. હવે ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓ જીએસટીના વિષયનો પણ અભ્યાસ કરશે. આગામી જૂન 2019 થી 11 અને 12 કોમર્સમાં જીએસટીના વિષયને પુસ્તકમાં સમાવેશ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ જીએસટી અંગે વાકેફ થાય તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. તો આ નિર્ણયથી જીએસટીના વિષયને અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય બની ગયું છે. જામનગરના સીતાવાડ વિસ્તારમાં જાહેર રજાના દિવસે શાળા ચાલુ રાખવામાં આવતા તેનો વિરોધ કરવામાં આવ્યો. એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે શાળા ચાલુ રહેતા વિરોધ કર્યો. એનએચયુઆઈ અને યુથ કોંગ્રેસના સભ્યો શાળાને બંધ કરાવવા શાળા સંકુલ પહોંચ્યા હતા. જીડી શાહ ફાઇનાન્સ સ્કૂલમાં જાહેર રજાના દિવસે શૈક્ષણિક કાર્ય ચાલુ રખાતા હોબાળો થયો. તો અને મહત્વના સમાચારો આગળ પણ છે, પણ હાલ સમય થઈ ગયો છે એક વિરામનો.
બ્રેક બાદ 33 જિલ્લા 99 ખબરોમાં સ્વાગત છે. આગળ વાત કરીએ ગાંધીનગરમાં એસપીજીના પ્રમુખ લાલજી પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પાટીદારોને અનામત આપવાની માંગને લઈને આ પત્ર લખ્યો છે. મહારાષ્ટ્રની રીતે ગુજરાતમાં પાટીદારોને અનામત આપવા માટે માંગ કરી છે. ખેડાના વડતાલમાં મુખ્યમંત્રી રૂપાણીની 92 કિલોની ચાંદીથી રજત તુલા કરવામાં આવી, જેમાં 8 કિલો ચાંદી ઉમેરી અને 100 કિલો ચાંદીની તુલા કરાઈ. આ તમામ 40 લાખ રૂપિયાની ચાંદી સ્વામિનારાયણ હોસ્પિટલના લાભાર્થે અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સહિત સંતો અને સત્સંગીઓએ હાજરી આપી. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થ ગણાતા વડતાલને યાત્રાધામ તરીકે જાહેર કરી. તારીખ 27 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી એબીવીપીનું 64મું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે. આ અધિવેશનમાં દેશભરમાંથી આશરે 4000 વિદ્યાર્થી પ્રતિનિધિઓ અને પ્રાધ્યાપકો ઉપસ્થિત રહેશે. અધિવેશનમાં પ્રતિનિધિઓ દેશના વિવિધ રાષ્ટ્રીય સંસ્થાનો, પ્રમુખ વિશ્વવિદ્યાલય, મહાવિદ્યાલય, એનસીસી, એનએસએસ, છાત્ર સંઘમાંથી ભાગ લેશે. આ ઉપરાંત 27 ડિસેમ્બરે 40 વર્ષથી ઓછી વયના વ્યક્તિને સમાજમાં શ્રેષ્ઠ યોગદાન બદલ આ પુરસ્કાર આપવામાં આવશે. ગુજરાત સરકારે સ્વીકાર કર્યો છે કે વર્ષ 2013-14 થી લઈને વર્ષ 2017-18 વચ્ચેના 5 વર્ષમાં 6,51,403 વૃક્ષ કાપવાની ખુદ સરકારે મંજૂરી આપી છે. ગુજરાતમાં ડીએમઆઈસી કોરિડોર, મેટ્રો અને બુલેટ ટ્રેનથી લઈને ઔદ્યોગિકીકરણ જોવા માટે મોટા પ્રોજેક્ટના કારણે લાખોની સંખ્યામાં વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એલટી મુચાવ ગર્લ્સ હોસ્ટેલમાંથી વૃક્ષો કાપવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરાયો. બપોર સુધીમાં 5 જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવતા એનએસયુઆઈએ અમદાવાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રારને રજૂઆત કરી, જેના પગલે ભવિષ્યમાં વધુ વૃક્ષો ન કાપવાની રજિસ્ટ્રારે બાંયધરી આપી. નવસારી જિલ્લામાં હાઈસ્પીડ બુલેટ ટ્રેનની કામગીરી શરૂ કરાઈ છે. ગણદેવી અને આંતલિયા વીજ કંપની દ્વારા ભૂગર્ભ લાઇન નાખવાની કામગીરી શરૂ કરાઈ છે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેટરોને કેબલ નાખવા માટે 3.29 કરોડ રૂપિયા વીજ કંપનીને ચૂકવાયા છે. તો આ સાથે જ 67 જંકશન ઊભા કરી અને 7,334 મીટર કેબલ અંડરગ્રાઉન્ડ નખાશે. હાઈસ્પીડ બુલેટ ટ્રેનની કામગીરી શરૂ તો થઈ ગઈ છે, પણ બીજી બાજુ ખેડૂતોની જમીનના બદલામાં વળતરની માંગ હજુ પણ યથાવત છે. પ્રોજેક્ટને લઈને અનેક ખેડૂતોને જમીન જવાની છે, ત્યારે ખેડૂતો પોતાની જમીન સામે યોગ્ય વળતર માંગી રહ્યા છે. ગાબડાબાદ નજીકના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોના જીરા અને એરંડાના પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે વારંવાર આ જ કેનાલ તૂટતા પાકને પારાવાર નુકસાન થતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે. થોડા દિવસ પહેલા પણ આ જગ્યા પર કેનાલ ઉપરના ભાગેથી તૂટી ગઈ હતી. ગાબડાબાદ નજીકના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોના જીરા અને એરંડાના પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે વારંવાર આ જ કેનાલ તૂટતા પાકને પારાવાર નુકસાન થતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો. થોડા દિવસ પહેલા પણ આ જગ્યા પર કેનાલ ઉપરના ભાગેથી તૂટી ગઈ હતી. મોરબીમાં નર્મદાની મચ્છુ કેનાલમાં સિંચાઈ માટે પાણી નહીં આવતા ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. 20થી વધુ ગામના ખેડૂતોએ નર્મદાનું પાણી આપવાની માંગ સાથે હાઈવે પર ચક્કા જામ કર્યું. ખેડૂતોએ મોરબી હળવદ હાઈવે આંદણા ગામ પાસે બંધ કરીને રસ્તા પર રામધૂન પણ બોલાવી. ખેડૂતોએ અગાઉ 24 કલાકમાં નર્મદાનું પાણી આપવાની માંગ સાથે તંત્રને અલ્ટિમેટમ આપ્યું હતું, ત્યારે પૂરા ફોર્સ સાથે કેનાલમાં પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ જતા ખેડૂતો રોષે ભરાયા હતા અને સરકાર સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પણ નોંધાવ્યો હતો. મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં કામ કરનાર રેવન્યુ કર્મચારી 3 દિવસ કામથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે. ત્યારે શુક્રવાર બાદ શનિવારે પણ કર્મચારીઓ યાર્ડ ખાતે પહોંચ્યા ન હતા. મહત્વનું છે કે રેવન્યુ કર્મચારી મહામંડળે રાજ્ય સરકારને પત્ર લખીને જણાવ્યું છે કે ખરીદી કેન્દ્ર પર નજર રાખવાની કામગીરી અમારી નથી.
રેવન્યુ કર્મચારી મહામંડળના પ્રમુખ દેવેશ પટેલે નિવેદન આપ્યું છે કે રેવન્યુ કર્મચારી શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ 3 દિવસ કામથી વિમુખ રહેશે. ઉલ્લેખનીય છે કે મગફળીના ખરીદ કેન્દ્રો પર ભૂતકાળમાં થયેલા ભ્રષ્ટાચારના પગલે સરકાર દ્વારા રેવન્યુ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી. પાટણના વડુ ગામે કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. સિંચાઈ માટે કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોએ કેનાલમાં વોલીબોલ રમીને વિરોધ પ્રદર્શિત કર્યો છે. ખેડૂતોના આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પણ જોડાયા. સમગ્ર જિલ્લામાં ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે. હાલમાં ખેડૂતોને રવિ પાક માટે પાણીની જરૂર છે, પરંતુ અહીં ખેડૂતોની વ્યથા સાંભળનારું કોઈ ન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સુજલામ સુફલામ યોજનાની મોટાભાગની કેનાલો સૂકી ભાટ છે. અરવલ્લીના મોડાસામાં અડદને ટેકાના ભાવે ખરીદવાની માંગણી ખેડૂતો કરી રહ્યા છે. એપીએમસીમાં અડદના પાકની સારી આવક નોંધાઈ છે, ત્યારે ખેડૂતોને અડદમાં ક્વિન્ટલે ₹1500 સુધીનું નુકસાન થઈ રહ્યું છે. અડદમાં ક્વિન્ટલે ₹5600 ટેકાના ભાવ નક્કી કરાયા છે, જેની સામે ખેડૂતોને માત્ર ₹4000 નો ભાવ મળી રહ્યો છે, ત્યારે ક્વિન્ટલે ₹1500 નુકસાન થતા અડદને ટેકાના ભાવે ખરીદવા માટે માંગ કરાઈ છે. કેન્દ્ર સરકારના ખેતીવાડી વિભાગે તાજેતરમાં કરેલા સર્વે મુજબ GST ના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ ગંભીર બની છે. તો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના અહેવાલમાં 1595 થી 2016 દરમિયાન કુલ 3,28,379 ખેડૂતોએ આપઘાત કર્યાનું નોંધાયું છે. કેન્દ્ર સરકારની છેલ્લી ગણતરી પ્રમાણે 1,00,000ની વસ્તી 1.4% થી 1.8% ખેડૂતો આર્થિક ભીંસના કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. વડોદરાના આરટીઆઈ કાર્યકર્તાઓએ કરેલી આરટીઆઈમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. વર્ષ 2012 થી 2016ની આંકડાકીય માહિતી પર નજર કરીએ તો વાર્ષિક સરેરાશ 11,367 ખેડૂતોએ આપઘાત કર્યો છે, જેમાં દૈનિક સરેરાશ 31 ખેડૂતોએ આત્મહત્યા કરી છે, જે દર 1,00,000ની વસ્તીએ 1.4 થી 1.8% છે. આ આંકડામાં 2014માં સૌથી વધુ 18,241 ખેડૂતોએ આપઘાત કર્યાનું ખુલ્યું છે. અરવલ્લી જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં પુરવઠો ખૂટી પડતા લોકો રોષે ભરાયા હતા. જિલ્લાની 400 થી વધુ સસ્તા અનાજની દુકાનોમાં જથ્થો ખૂટી પડતા ચોખા, ઘઉં, ખાંડ અને તેલનો જથ્થો ગરીબોને મળ્યો નથી. સુરતની સ્મિમેર હોસ્પિટલમાં દર્દીઓએ હોબાળો મચાવ્યો હતો. શુક્રવારે દેવદિવાળીના દિવસે એક જ ઓપીડી બારી ખુલ્લી રહેતા લોકો રોષે ભરાયા હતા. દર્દીઓની વધતી સંખ્યા સામે એક જ બારી ખુલ્લી રહેતા દર્દીઓએ હોબાળો મચાવ્યો હતો, જેમાં સ્થાનિક કોર્પોરેટર દિનેશ કાછડિયાએ મામલો થાળે પાડ્યો. સુરતમાં ડુમસ રોડ ઉપર નિશાન શોરૂમના વર્કશોપના જનરેટરમાં આગની ઘટના બની. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે, ત્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો. અમદાવાદના વૈષ્ણવદેવી ઝુંડાલ રોડ ખાનગી કંપનીની બસે 4 વ્યક્તિને અડફેટે લીધા, જેમાં યુવક યુવતીનું મોત થયું અને 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા. મૃતક યુવક યુવતીના 1 મહિના પછી લગ્ન થવાના હતા. બનાસકાંઠામાં આવેલા ધાનેરાના જડિયા પાસે કાર અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 2 વ્યક્તિના મોત થયા અને અન્ય 2 મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. દાહોદના રાબડાલ ગામે અકસ્માતમાં 3 યુવકોના મોત થયા. કાર ચાલક બાઇક સવાર 3 યુવકોને અડફેટે લઈ અને ફરાર થઈ ગયો, જેમાં ઘટના સ્થળે 2 યુવકોના મોત થયા, જ્યારે અન્ય 1 યુવાનનું સારવાર દરમિયાન મોત થયું. સુરતમાં HDFC બેંકના ATMમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ. આગ એપાર્ટમેન્ટના પહેલા માળ સુધી પહોંચતા સ્થાનિકોમાં ભય ફેલાયો. જોકે બનાવની જાણ થતાં ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો. વલસાડમાં અતુલ ફાટક પાસે ઉભેલી મારુતિ વાનમાં અચાનક આગ લાગી હતી. CNG ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ગાડીમાં લાગેલી આગ ઉપર ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો અને આ ઘટનાને કારણે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. અમદાવાદના પ્રહલાદનગરમાં આવેલા ઈશાન ટાવરમાં આગ લાગતા 1 દંપતી મોતને ભેટ્યું. રાત્રિના સમયે આગ લાગતા 4 લોકો બેભાન થયા હતા.
જેમાં પતિ પત્નીના મોત થયા હતા, જ્યારે દાદા અને દાદી અને પૌત્રને સારવાર માટે ખસેડાયા. શુક્રવારની રાત્રે ઈશાન ટાવરમાં આવેલા ઘરમાં આગ લાગી હતી, તો આ આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. ત્યારે હવે આગનું કારણ જાણવા માટે એફએસએલની પણ મદદ લેવાઈ છે. સુરતમાં મોડી રાત સુધી ચાલી રહેલા ડીજેની પાર્ટીને બંધ કરાવવા જતા પોલીસની ટીમ ઉપર હુમલો કરાયો. ડીજે બંધ કરાવવા પોલીસ ટીમ પહોંચતા માથાકૂટ થઈ હતી, તો માથાકૂટ બાદ 50થી વધુ માણસોએ પોલીસ ઉપર હુમલો કરી દીધો. માથાકૂટ બાદ પોલીસ પર હુમલો કરી દેવાતા મામલો તંગ થયો, જે બાદ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો અને ટોળાને વિખેર્યો હતો. આ ઘટના બાદ અઠવા પોલીસે 60થી વધુ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જામનગરમાં સહદેવસિંહ નામના એક ઈસમ ઉપર 5-6 અજાણ્યા શખ્સોએ જીવલાણ હુમલો કર્યો. બુકાની ધાર્યો, તલવાર સહિતના હથિયારો લઈને તૂટી પડ્યા હતા. ક્રિકેટ બંગલા પાસે જાહેરમાં સહદેવસિંહ અને તેની બાળકી પર જીવલાણ હુમલો કરવામાં આવ્યો. પાંચથી છ અજાણ્યા શખ્સોએ કરેલા જીવલાણ હુમલામાં સહદેવસિંહને હાથમાં ઈજા થઈ હતી, તો તેની બાળકીને પણ સામાન્ય ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. તો પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી. તો આ સાથે જ સમાચારોની સમાપ્તિ. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર.